કર્ફ્યુનો અમલ ભરૂચ અને અંકલેશ્વરમાં કર્ફ્યુના કડક અમલની શરૂઆત. પોલીસે કામ વગર બહાર નીકળતા લોકોને અટકાવી કડક નસીહત આપી. ઠેર ઠેર નાકાબંધી અને ચેકિંગમાં પહેલા દિવસે પોલીસની સમજાવટ. હવે વિના કામ રાત્રે 10 વાગ્યા બાદ લતાડ મારતા પકડાયા તો થશે કાર્યવાહી. કોરોના લાઈવ અંકલેશ્વર કોરોનાની રોકેટ ગતિએ વધારો. એક જ સપ્તાહમાં દર્દીનો 3 ગણો ઉછાળો. 9-15 જાન્યુઆરીમાં જ્યાં 227 દર્દી આવ્યા હતા ત્યારે ગત સપ્તાહમાં 16-22માં 712 કોરોના દર્દી નોંધાયા. જિલ્લામાં સૌથી વધુ અંકલેશ્વરમાં હોસ્પિટલમાં 46 દર્દી સારવાર લઈ રહ્યા છે. રવિવારના રોજ પણ 5 વાગ્યા સુધીમાં 150 દર્દી નોંધાયા. ગામ વિકાસ માટે સ્વૈચ્છિક નિર્ણય. સજોડ ગામ ખાતે ખેડૂતો દ્વારા સ્વયંભૂ દબાણ દૂર કરવાની શરૂઆત કરાઈ. ગામમાં ઘેરેર, ઘોડાવ અને ખેતરમાં જવાના માર્ગ પર જમીન દબાણ દૂર કરી માર્ગ ખુલ્લા કરાયા. પશુપાલન સહિત ખેડૂતોને આવાગમન માટે માર્ગ ખુલ્લા મૂકવામાં આવ્યા. ગામ વિકાસ મંડળ દ્વારા સ્વૈચ્છિક દબાણ દૂર કરનાર ખેડૂત મિત્રોનું સન્માન કરાયું. તસ્કરોનો તરખાટ. સાળંગપુરની આસોપાલવ રેસિડેન્સીમાં એક જ રાતમાં 7 મકાનોમાં ચોરી. પુનઃ તસ્કરો અંકલેશ્વરમાં સક્રિય બનતા તસ્કરોએ એક જ રાતમાં બંધ મકાનને નિશાન બનાવ્યું. જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી.